हेलो मित्रों, स्वागत है अमारी यूट्यूब चैनल में। मित्रों, केंद्र सरकार द्वारा देश में तमाम वर्गों माटे घणी विशेष योजनाओं चलावामां आवी रही हुई है, ते तमे बधा जाणो छो। जे योजना में गरीबों होय, खेडूतो होय, महिलाओं सहित तमाम वर्गों ने आर्थिक मदद करे छे। तो आजे अमे तमने केंद्र सरकार की एवी स्कीम विशे जणावीशुं के जेमां सरकार तरफथी पूरा 10,000 रुपया मळे छे। मित्रों याद राखजो, सरकार तरफथी पूरा 10,000 रुपया मळी शके एम छे। तो मित्रों चालो तमने आ स्कीम विशे डिटेलमां जणावीए अने तमने जणावी दईए कि आ योजनानुं नाम पीएम स्वनिधि योजना छे। आ योजनामां स्ट्रीट वेन्डर्स ने पूरा 10,000 रुपयानी लोन आपशे। मित्रों आमां खास बाबत ए छे कि आमां कोई गेरंटीनी जरूर ज नथी, अने जो तमे लोन समयसर चूकवशो तो तमने सबसिडीनो लाभ पण मळशे। तो मित्रों हवे जोईए कि आ योजनानो लाभ कोण कोण लई शके छे ते जोईए। आ योजनानो लाभ दुकान चलावनार होय, मोची पाननो गलो चलावनार होय, धोबी होय, शाकभाजी वेचनार होय के फळ वेचनार होय के स्ट्रीट फूड वेचनार होय, અને ચાની દુકાન ચલાવનાર હોય, બ્રેડ પકોડા અથવા ઈંડા વેચનાર હોય, ફેરિયા હોય, સ્ટેશનરી વેચનાર હોય, આ યોજનાનો લાભ આવા તમામ લોકોને મળી શકે એમ છે। તો મિત્રો હવે જોઈએ કે લોન સંબંધિત ખાસ વાતો જોઈએ। સૌ પ્રથમ લોન લેનારનો જે મોબાઈલ નંબર હોય છે ને તે આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે। મિત્રો ખાસ યાદ રાખજો, જે તમે મોબાઈલ નંબર હોય છે ને તે આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે, અને આ લોન ફક્ત એવા જ લોકોને મળશે કે જે તારીખ 24 માર્ચ 2020 પહેલાં આવા કામમાં રોકાયેલા હતા। એટલે કે તમે જે ધંધો કરતા હો ને તે 24 માર્ચ 2020થી ચાલુ હોવો જોઈએ। હમણાં જ ચાલુ કરેલા ધંધા કે વ્યવસાય માટે આ પ્રકારની લોન મળતી જ નથી। અને મિત્રો યાદ રાખજો કે આ લોનની યોજનાનો સમયગાળો માત્ર ને માત્ર માર્ચ 2022 સુધીનો જ છે, જેથી જેને જરૂર હોય ને તેને પ્રક્રિયા જલ્દી ચાલુ કરી દેવી જોઈએ। શહેરી હોય કે અર્ધશહેરી હોય, ગ્રામ્ય હોય તેવા તમામ વિક્રેતાઓને આ લોન મળી શકે એમ છે। આ લોનના વ્યાજ પર સબસિડી પણ મળે છે, અને તે ત્રિમાસિક ધોરણે સીધા જ લેનારના ખાતામાં ટ્રાન્સફર થાય છે। આ લોન લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી, એટલે કે ગેરંટી ફ્રી લોન છે। આ સ્કીમ હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને 1 વર્ષ માટે, ખાસ યાદ રાખજો, 1 વર્ષ માટે 10,000 રૂપિયાની લોન ગેરંટી વગર મળે છે, અને આ સિવાય તમે માસિક હપ્તામાં પણ લોન ચૂકવી શકો છો। તો મિત્રો હવે જોઈએ કે સબસિડી ક્યારે મળે છે। તમને જણાવી દઈએ કે વિક્રેતા કે વેન્ડર પીએમ સ્વનિધિ સ્કીમમાં મળેલી લોનની નિયમિત ચૂકવણી કરે તો તેમને વાર્ષિક 7% વ્યાજ પર સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે, અને આ વ્યાજ સબસિડીની રકમ ત્રિમાસિક ધોરણે લાભાર્થીના બેંક ખાતામાં સીધા મોકલવામાં આવશે, જો તમે સમયસર લોન ચૂકવો છો। મિત્રો યાદ રાખજો, જો તમે સમયસર લોન ચૂકવો છો તો તમારા સબસિડી તમારા ખાતામાં જ જમા થશે। હવે જો તમે આ લોન વિશે તમારે વધારે માહિતી કે ડિટેલ જાણવી હોય, એટલે કે વધારે જાણવું હોય, તો તમે અહીં જે લિંક પર વિઝિટ કરી શકો છો અને આ લોન વિશે વધારે સચોટ માહિતી મેળવી શકો છો। તો આવા જ વિડીયો અમારી ચેનલમાં મળતા રહેશે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।